नमस्कार मित्रों, स्वागत है आप सर्वनुं तमारी पोतानी यूट्यूब चैनल में। आज आप धोरण त्रणना गुजराती विषय की नवी स्व अध्ययन पोथी आवी छे, लर्निंग लॉस ब्रिज कोर्स, जेमा आपणे पाठ नंबर 10 चालो सौने रमत मुबारक जेनु संपूर्ण सॉल्यूशन आपणे आ वीडियो नी अंदर जोशुं। आपणे आ चैनल पर धोरण त्रणना तमाम विषयना वीडियो सॉल्यूशन नी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्स नी अंदर आपेल छे। जो विद्यार्थी मित्रों तमे अमारा व्हाट्सअप ग्रुपनी अंदर जोड़ावा इच्छता होय तो अमारा व्हाट्सअप ग्रुपनी लिंक पण तमने नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर आपेल छे, जेमां तमे जोड़ाई शकशो अने जेमां तमने तमाम विषयना सॉल्यूशन पण मळी रहेशे। चालो आपणे जोईए स्व अध्ययन पोथीनुं सॉल्यूशन। प्रश्न नंबर 1 કે હું પાના નંબર 155 પરનું ચિત્ર જોઈશ, તેના વિશે 4-5 વાક્ય લખીશ પણ ખરા। જોઈએ તો આ બગીચાનું ચિત્ર છે। બગીચામાં બાળકો રમત રમી રહ્યા છે। ચિત્રમાં હાથીવાળો ફુવારો છે। ચિત્રમાં એક છોકરી પોતાના દાદા સાથે બગીચામાં આવી છે। એક બાજુ બગીચામાં દડાથી બાળકો રમી રહ્યા છે। બગીચામાં સરસ મજાના હિંચકા છે। આ રીતના આપણે વાક્ય બનાવી શકીએ। પ્રશ્ન નંબર 2 હું તો ગીતડું ગાઉને લખું। જોઈએ ઉદાહરણ પ્રમાણે લખવાનું છે। રેલમ રેલ રેલમ છેલમ રમશું રમતા રમતા। તેના જેમ નંબર 1 ગેલ તો ગેલમ ગેલ ગમશું ગમતા ગમતા। નંબર 2 ખેલ ખેલમ ખેલ પહેરશું તો પહેરતા પહેરતા। નંબર 3 ઠેલ ઠેલમ ઠેલ ખાશું ખાતા ખાતા। પ્રશ્ન નંબર 3 મને વાંચીને જવાબ આપવા બહુ ગમે, તો અહીં આપણે ફકરો વાંચી અને નીચે જવાબ આપવાના છે। તો ફકરા પરથી આપણે પ્રશ્નના જવાબ લખીએ। નંબર 1 શિખામણ બિલેના ગળે ન ઉતરી નો અર્થ નીચેનામાંથી ક્યાં વાક્ય જેવો થાય? તો જવાબ આવશે બ, બિલેએ શિખામણ ન માની। નંબર 2 તું મારા ભેગો રમને નો અર્થ? તો જવાબ આવશે બ, તું પણ મારી સાથે રમ। નંબર 3 ઊંધા સીધા તો હસ્યો રડ્યો। નંબર 4 વડીલ તો નવાઈ પામીને એને જોઈ રહ્યા, લીટી કરેલ શબ્દો માટે ફકરામાં કયો શબ્દ વાપર્યો છે તે જુઓ અને ફરીથી વાક્ય નીચે લખો। જોઈએ નવાઈ પામીને, તો કે વડીલ તો આંખો ફાડીને એને જોઈ જ રહ્યા। પ્રશ્ન નંબર 4 મારી પ્રિય રમત વિશે 4-5 વાક્ય લખો। તો મારી પ્રિય રમત છે ક્રિકેટ, તો મારી પ્રિય રમત ક્રિકેટ છે। અમે અમારી ખુલ્લી શેરીમાં ક્રિકેટ રમીએ છીએ। અમે બધા મિત્રો અને મારા મમ્મી પપ્પા સાથે બેસી ટીવી પર ક્રિકેટ મેચ પણ જોઈએ છીએ। ક્રિકેટ દુનિયાની સૌથી મનપસંદ રમત છે। ક્રિકેટની બે બાજુ છે, એક બોલ ફેંકવો અને બીજું બેટિંગ કરવી, એમાંથી મને બેટિંગ કરવી ખૂબ જ ગમે છે। પ્રશ્ન નંબર 5 કે કૌંસમાં આપેલા શબ્દો નીચે આપેલ પંક્તિઓ પૈકી જે પંક્તિને લાગુ પડતા હોય તે આપેલ ખાલી જગ્યામાં લખો। નંબર 1 ઊડી ઊડી ઊંડી ઊંડી ખીણ ઉતરશું, વહેતા જળમાં નાશું તરશું, તો બિલે બતક। તો જવાબ નંબર 2 તું તો મમ્મી પરી સમાણી લે હવામાં ઉડતો ફોટો પાડું, તો જવાબ આવશે સિરિન। ત્યાર પછી નંબર 3 તેલ પણ તારું ગાભા તારા દિવાસળી પણ તારી ગઈ, તો જવાબ આવશે હનુમાન। નંબર 4 દરિયા સાથે દોસ્તી મારે કાંઠા સાથે દોસ્તી, તો જવાબ આવશે ચંદુ। નંબર 5 સંતા કુકડી રમતા રમતા પકડાઈ જવાની કેવી મજા, બિલે। નંબર 6 રામુ મૂંઝાતો બેઠો કે કેમ કરી ચિત્તરશું, સાંજ ઉપર તો રાત કરી પણ અંજવાળું ક્યાં ભરવું, તો જવાબ આવશે ટીકુ। આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે। હવે આપણે ફરી મળીશું બીજા પાઠના સોલ્યુશનના વિડીયો સાથે। જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં।